નમસ્કાર મિત્રો, આજના વિડીયોમાં વાત કરીશું પગના સોજામાં રાહત મેળવવા માટેના કેટલાક ઘરેલું ઉપાય વિશેની. મિત્રો, લોકોને ડાયાબિટીસ તેમજ બ્લડ પ્રેશર અને થાઇરોઇડના કારણે તેમના પગમાં સોજા આવતા રહેતા હોય છે. તો મિત્રો, કેટલીક વાર વધારે સમય સુધી પગ લટકાવીને બેસી રહેવાથી પણ પગ ફૂલી જતા હોય છે. મિત્રો, આ પગ ફૂલી જવાની સાથે સાથે પગમાં દુખાવો પણ થવા લાગે છે. મિત્રો, આ સમસ્યાથી બચવા માટેના કેટલાક ઘરેલુ નુસ્ખા એવા છે જે એકદમ કારગર સાબિત થઈ શકે છે. તો મિત્રો, પહેલું જોઈએ તો તે છે સિંધવ મીઠાનો ઉપયોગ. મિત્રો, આ પગના સોજાને ઓછા કરવા માટે સૌથી શ્રેષ્ઠ અને સરળ નુસ્ખો એ સિંધવ મીઠાનો ઉપયોગ ગણાય છે. કેમ કે આમાં હાઇડ્રેટ અને મેગ્નેશિયમ સલ્ફેટ ક્રિસ્ટલ રહેલું હોય છે, જે માંસપેશીઓના સોજાને ઠીક કરવામાં મદદ કરે છે. મિત્રો, આને પાણીમાં ઓગાળી અને 15 મિનિટ માટે આમાં પગ ડૂબાડી રાખવાથી પગના સોજામાં આરામ મેળવી શકાય છે. મિત્રો, બીજું છે સિંહપરણી નામની જડીબુટ્ટી. મિત્રો, આ સિંહપરણી નામની જડીબુટ્ટી પગના સોજાને દૂર કરવા માટેની એક ઉત્તમ રીત ગણાય છે. આમાં હાજર એન્ટીઓક્સિડન્ટનું ઊંચું પ્રમાણ તે આપણી માંસપેશીઓનું ખેંચાણને ઓછું કરે છે. મિત્રો, આને મધ સાથે લેવું સારું ગણાય છે. મિત્રો, ત્રીજું છે અજમો. મિત્રો, આ અજમો પણ પગના સોજાને દૂર કરવા માટેનો એક સારો ઉપાય ગણવામાં આવે છે. આ શરીરમાં હાજર જમા થયેલા વધારાના તરલ પદાર્થને બહાર નીકાળી દેશે. મિત્રો, આનાથી પગના સોજાને દૂર કરી શકાય છે. મિત્રો, આના ઉપયોગ માટે આની ચા બનાવીને પીવી પણ સારી ગણવામાં આવે છે. મિત્રો, ચોથું છે કોબીજ. મિત્રો, આ કોબીજમાં એન્ટી ઇન્ફ્લામેન્ટરીના ગુણ રહેલા હોય છે. પગના સોજા દૂર કરવા માટે આ પણ કારગર સાબિત થાય છે. મિત્રો, આનો ઉપયોગ કરવા માટે કોબીજને ફ્રીજમાં રાખીને એકદમ ઠંડુ કરી લો. મિત્રો, આને હવે પગમાં પટ્ટીની જેમ લપેટી લો. મિત્રો, આ પટ્ટીને 1/2 કલાક બાદ ખોલી દો. મિત્રો, આનાથી પગના સોજાને દૂર કરી શકાય છે. મિત્રો, પાંચમું છે આદુનું તેલ. મિત્રો, આ પગમાં આવતા સોજા અને દુખાવાથી છુટકારો મેળવવા માટે આદુના તેલમાં એન્ટીઓક્સિડન્ટ અને એન્ટી ઇન્ફ્લામેન્ટરીના ગુણ રહેલા હોય છે. આ ગુણો લોહીને વહેડાવવાથી અટકાવે છે. મિત્રો, આનાથી પણ પગના સોજાની સમસ્યાને દૂર કરી શકાય છે. મિત્રો, છઠ્ઠું છે ઓલિવ ઓઇલ. મિત્રો, આ ઓલિવ ઓઇલ તજ, દૂધ અને લીંબુના રસને મેળવી અને પગ પર માલિશ કરવાથી પણ પગના સોજાને ઓછા કરી શકાય છે. મિત્રો, સાતમું છે કાકડી. જો મિત્રો દોડવાના કારણે પગમાં સોજા આવી રહ્યા હોય તો કાકડીના ટુકડાને કાપી અને તેને પગ પર મૂકી દો. મિત્રો, આ કાકડીમાં એન્ટીઓક્સિડન્ટ પ્રચુર માત્રામાં રહેલું હોય છે, તેથી જ ટીસ્યુઝને હીલ કરવામાં તે મદદ કરે છે. મિત્રો, આઠમું છે ફટકડી. મિત્રો, આ પગના સોજામાંથી છુટકારો મેળવવા માટે 9 સેકા પાણીમાં થોડી ફટકડી નાખી અને તેમાં પગ ડૂબાડી રાખો. મિત્રો, આ પ્રયોગ કરવાથી બ્લડ સર્ક્યુલેશન સારું રહેશે અને પગના સોજામાં રાહત મેળવી શકાય છે. મિત્રો, નવમું છે બેકિંગ સોડા. મિત્રો, આ બેકિંગ સોડાને ચોખાના પાણી સાથે મેળવી અને પગની મસાજ કરવાથી પગની માંસપેશીઓનું ખેંચાણ દૂર થાય છે અને આ પગના સોજાને ઓછા કરવામાં પણ મદદ કરે છે. મિત્રો, દસમું છે લવિંગનું તેલ. મિત્રો, આ પગના સોજાને દૂર કરવા માટે લવિંગના તેલથી માલિશ કરવી પણ સારી બાબત ગણાય છે. મિત્રો, આનાથી દર્દને પણ ઓછું કરી શકાય છે તેમજ પગના સોજામાં પણ રાહત મેળવી શકાય છે. તો મિત્રો, કેવો લાગ્યો તમને આ વિડીયો? નીચે આપેલ કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરી જણાવશો. અને જો હજુ સુધી તમે અમારી આ ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય તો જલ્દી સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી નવા આવનારા વિડીયોની નોટિફિકેશન તમને મળી રહે તે પણ સૌની પહેલાં. આભાર મિત્રો, જય ભારત.